મહેસાણા જિલ્લામાં સ્કૂલો કોલેજોમાં અભ્યાસ કરતી બાળાઓ ભાગી જવાની ઘટનાઓ ખૂબ જ મોટા પ્રમાણમાં સામે આવતી હોય છે ત્યારે અપરિપક્વ ઉંમરે અભ્યાસ કરતી બાળાઓ ભાગી જવાની ઘટનાઓને રોકવા માટે શાળા સંચાલક મંડળના પ્રમુખ મનુભાઈ ચોકસી અનોખું અભિયાન હાથ ધર્યું છે શાળાઓમાં જઈને વિદ્યાર્થીનીઓને સમજણ આપે છે અને માતા પિતાની મંજૂરી વગર લગ્ન નહીં કરું તેવી પ્રતિજ્ઞા લેવડાવવાનું શરૂ કરાવ્યું છે અપરિપક્વ ઉંમરે પ્રેમ લગ્નના ચક્કરમાં ફસાતી બાળાઓનું જીવન મુશ્કેલીમાં મુકાય છે ત્યારે વારસોએ દીકરીના પ્રશ્નો ત્યારે એ વાલીઓનું જે મેં દર્દ જોયું દુઃખ જોયું ત્યારે મને એમ થયું કે ખરેખર એના માટે ગામે ગામ અને એમાં ભણતા વિદ્યાર્થીઓને ગામમાં સભા કરવી હોય તો શક્ય નથી પણ આ તો વિદ્યાર્થીઓ તૈયાર જ હોય અને મેં આ સંપર્ક શરૂ કર્યો તો શરૂઆતમાં આચાર્યને એમના તરફથી થોડું રિસ્પોન્સ ઓછો મળતો હતો પણ જ્યારે એમને મારી સ્પીચ સાંભળી ત્યારે એમને એમ લાગ્યું કે ખરેખર સળગતો પ્રશ્ન કાકા લઈને નીકળ્યા છે અને એમને બોલાવવા જરૂરી છે ત્યારે મને અત્યારે બહુ સારો રિસ્પોન્સ મળે છે આપણે દીકરીઓને લગ્ન કરવા બાબતે બીજા સમાજમાં બીજા જ્ઞાતિમાં લગ્ન કરે એની સાથે મને કોઈ વાંધો નથી પણ માતા પિતાની સંમતિ લે એ બહુ મહત્ત્વની બાબત છે એ હું એમને વિનંતી કરું છું પગે લાગીને વિનંતી કરું છું બેટા મહેરબાની કરો તમારા મા બાપને દુઃખી નહીં કરો બાપને ઊંધું નહીં ગલાવો તમારા દાદાની ઓતળી નહીં કકડાો એમના નિશાશા નહીં લો આ વાત હું એમને કરું છું જરૂરી એટલા માટે કે છોકરીઓ ભાગી જાય પછી એને ખબર નથી હોતી કે આ છોકરો કેવો છે બસ એક વાસના જેને કહેવાય એને પ્રેમ ન કહેવાય અને ભાગી ગયા પછી પાછળથી જે દુઃખ આવે છે જે મુશ્કેલીઓ પડે છે એ જોયા પછી મને આ તકલીફ લાગી સુરત જિલ્લામાં આજે